નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ સાતની અંદર ઇંગ્લિશ વિષયમાં વીક ચોથું છે એના વિશેની વાત કરવાની છે. અલગ અલગ આપણે સ્પેલિંગ સહિતના મહાવરાઓ અગાઉ પણ કરી લીધા છે, તો ઇંગ્લિશ વિષયની અંદર આવા બીજા શબ્દ ભંડોળ તમારું વધે એના માટે અલગ અલગ શબ્દ ભંડોળ માટે ડિક્શનરી પણ તમે ઉપયોગ કરતા રહેજો. સાથે સારા અક્ષરે લખાણ કાર્ય થાય એના માટે મહાવરાઓ જે કંઈ અહીં કરાવવામાં આવે મહાવરાઓ યોગ્ય સારા અક્ષરે લખવાના છે. તો અંત સુધી વિડીયો જોજો, વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. વાત કરીએ પહેલા પ્રશ્નની, તો કે નીચે આપેલા જે શબ્દો છે ને આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે ગોઠવીને પછી લખવાના છે. તો આપણે એબીસીડી તો આવડતી હોય, તો એબીસીડીના અર્થ પ્રમાણે જે કાંઈ આલ્ફાબેટિકલ ઓર્ડર છે એ આવશે. અને આ બધા છે આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે કઈ રીતે લખવા એની ચર્ચા હમણાં કરીએ છીએ, બરાબર. અને જવાબો કઈ રીતે આવશે એની વાત કરી દઈએ છીએ. તો પહેલાં આપણે બધા પ્રશ્નો જોઈ લે કે કેવા પ્રકારના પ્રશ્નો આવે છે. પછી બીજો છે એમાં એ આઈ ઓ યુ એટલે કે સ્વર જે હોય એ પાંચ સ્વરનો ઉપયોગ થતો હોય એક શબ્દની અંદર, એવા પાંચ શબ્દો છે અલગ અલગ લખવાના છે, યાદી બનાવવાની છે. અને એ પાંચ શબ્દો છે એ ફરી પાછા આલ્ફાબેટિક ઓર્ડરમાં યોગ્ય રીતે લખવાના થાય છે, બરાબર. તો એના વિશેની પહેલાં ચર્ચા કરી લઈએ કે કઈ રીતે એના જવાબો આવી શકે એમ છે. તો જોઈ લઈએ જવાબો. તો ધોરણ સાતના ઇંગ્લિશ વિષયની વાત કરીએ તો એમાં આલ્ફાબેટિક ઓર્ડર પ્રમાણેનો પ્રશ્ન છે. તો શબ્દ માટે એબીસીડી છે એના આધારે આપણે આલ્ફાબેટિક ઓર્ડર છે એથી શરૂઆત કરશું. જે પહેલો આવે એ પહેલાં લખશું, બરાબર. જેમ કે શબ્દ આપેલા છે પીકોક, ગોટ, સ્નેક, ફ્રોગ ને ટર્ન. તો એબીસીડીમાં એફ પહેલાં આવશે એટલે ફ્રોગ, પછી જી આવશે એટલે ગોટ, પછી પી આવશે એટલે પીકોક, પછી એસ આવશે એટલે સ્નેક, અને પછી ટી આવશે એટલે ટર્ન. તો આ રીતના જોડ થશે, ફ્રોગ પહેલાં આવશે, ગોટ, પીકોક, સ્નેક ને ટર્ન, વચ્ચે અલ્પવિરામ કરી દેવાના. પછી બીજો છે લાઇક, ઝીબ્રા, શોર્ટ, લોંગ ને એપલ. એમાં કઈ રીતે થશે? એપલ, લાઇક, લોંગ, શોર્ટ અને ઝીબ્રા. પછી ત્રીજો છે એમાં ઇન્ડિયા, કાઇટ, મેંગો, આઈસ ને મીટ. એમાં કઈ રીતે થશે? આઈસ, જો એમાં આઈવાળા બે છે તો એમાં આઈ પછીનો બીજો શબ્દ જોવાનો, બરાબર. બીજો શબ્દ છે એમાં સી છે અને અહીંયા એન છે, તો સીવાળો પહેલાં લેવાનો. આઈસ, ઇન્ડિયા, કાઇટ, મેંગો ને મીટ. મેંગોમાં એમ એ છે અને અહીંયા એમ ઈ છે, એટલે આ પછી આવે, આ પહેલાં આવે, બરાબર. એ રીતના અહીંયાથી તું લાઇકમાં એલ આઈ છે ને એલ ઓ છે, આ પહેલાં આવે પછી આ આવે. ચલો ચોથો છે સન, નોર્સ, ઓક્સ, નેસ્ટ અને ઓરેન્જ. એમાં કઈ રીતે થશે? એનવાળા બે છે એમાં પેલું થશે નેસ્ટ, નર્સ, ઓરેન્જ, ઓક્સ ને સન. પાંચમું છે એમાં પેરોટ, ડોક્ટર, ડિસેમ્બર, પોટ ને ક્વિઝ. તો ડિસેમ્બર, ડોક્ટર, પેરોટ, પોટ અને ક્વિઝ. છઠ્ઠું છે એમાં મંકી, મેઝર, મેંગો, મેન અને મેટ્રો. તેમાં થશે પહેલાં મેંગો, પછી મેન, પછી મેટ્રો, પછી માઇઝર અને પછી મંકી. સાતમું છે એમાં કાઇટ, કીલ, કાંગારુ, કુર્તા અને કિંગ. પહેલું થશે કાંગારુ, પછી કીલ, પછી કિંગ, પછી કાઇટ અને પછી કુર્તા. પછી આઠમું છે એમાં સ્ટાર, સિરપ, સનફ્લાવર, સિક્સ, પછી સુપર. એમાં થશે સિક્સ, સ્ટાર, સનફ્લાવર, સુપર અને સિરપ. પછી નવમું છે એમાં હોર્સ, હાવ, હવર, હાઉસ ને વોટ. એમાં થશે હોર્સ, વોટ, હવર, હાઉસ અને હાવ. દસમું છે એમાં ડિનર, ડોંકી, ડેઝર્ટ, ડસ્ટબિન અને ડોગ. એમાં થશે ડેઝર્ટ, ડિનર, ડોગ, ડોંકી ને ડસ્ટબિન. આ રીતના આલ્ફાબેટિક ઓર્ડર પ્રમાણે સારા અક્ષરે લખી નાખજો, બરાબર. જો પહેલા અક્ષરો સરખા રહેતા હોય તો એના પછીનો અક્ષર જોવાનો છે, બરાબર. એમાં એબીસીડી પ્રમાણે જોવાનું, જો અહીંયા ડી ઈ પહેલાં આવ્યો પછી ડી આઈ આવે એટલે આ બીજું આવે, બરાબર. પછી ડી ઓ, પછી ત્રીજો અક્ષર જોયો ડી ઓ જી વાળું, ત્રીજો અક્ષરમાં જી પહેલાં આવે પછી ડી ઓ એન આવે, એન પછી આવે એટલે આ ચોથો અક્ષર થાય. એવી રીતના જોતું જવાનું, બરાબર. હવે એમાં જે પ્રશ્ન હતો એમાં એ આઈ ઓ યુ આવા પાંચ પાંચ સ્વરના એક જ શબ્દનો ઉપયોગ થતો હોય એવા શબ્દ આપણે વાત કરી કે એ યોગ્ય યાદી બનાવવાની. એમાં પહેલું આપણે કહી શકીએ એજ્યુકેશન, અમે એ આઈ ઓ યુ બધા આવી જાય. એજ્યુકેશન એટલે શિક્ષણ. સ્પેલિંગ ઉચ્ચાર અર્થ આપણે લખી લઈએ. બીજો છે ઓટોમોબાઈલ,
બરાબર, એજ્યુકેશનનો એડીયુ CATION, એજ્યુકેશન એટલે શિક્ષણ. પછી બીજું છે ઓટોમોબાઈલ, AUTO MOBILE, ઓટોમોબાઈલ એટલે મોટર ગાડીને લગતું હોય, બરાબર. પછી ત્રીજું છે રેગ્યુલેશન, RegulationON, રેગ્યુલેશન એટલે કાયદો કે નિયમ. ચોથું છે પ્રિકોઝન, PRECAUTION, પ્રિકોઝન એટલે સાવચેતી. પાંચમું છે ઓથોરાઇઝ, AUTHORIZED, ઓથોરાઇઝ એટલે અધિકાર આપવો, મંજૂર કરવું. તો આ જે સ્પેલિંગ લેખા છે એ સ્પેલિંગોને આલ્ફાબેટિકલ ઓર્ડરની અંદર ગોઠવવાના છે. તો એમાં એ વાળા છે એ પહેલાં આવશે, એમાં એ પાછું જોવાનું, બરાબર. તો એમાં ઓથોરાઇઝવાળો ભાગ પહેલાં આવશે, પછી ઈ વાળો, પી અને આર વાળો. આ રીતના લખી નાખવાનું છે, ઓથોરાઇઝ પહેલું થશે, પછી બીજું છે ઓટોમોબાઈલ થશે આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે, ત્રીજું થશે એજ્યુકેશન, ચોથું થશે પ્રિકોઝન, પાંચમું થશે રેગ્યુલેશન. આ રીતના આલ્ફાબેટિકલ ઓર્ડરની અંદર જે આવતા હોય એ પ્રમાણે લખી નાખવાનું. તમે જે પાંચ સ્પેલિંગ બીજા લખ્યા હોય તો એના આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે લખવાના થાય, બરાબર. એમાં ABCD પ્રમાણે જોઈ લેવાનું ચડતા ક્રમમાં. ચાલો એના પછીનો જે વિભાગ છે એના વિશેની, એમાંનો જે ભાગ આપેલો છે બીજો, એમાં કીધું છે ઓડ વન આઉટ, એટલે નીચે આપેલા જે કંઈ શબ્દ છે એમાંથી અલગ પડતો શબ્દ હોય ને એને રાઉન્ડ કરીને જુદો તારવી દેવાનો છે. તો એના પ્રશ્નો જોઈ લ્યો, જેમાં ક્યાં જવાબ આવશે એના વિશેની ચર્ચા કરશું, બરાબર. આ બધા પ્રશ્નો છે એના, એમાં કયો જવાબ આવશે એના વિશેની આપણે વાત કરશું. પહેલાં બધા પ્રશ્નો જોઈ લઈએ. પછી દસમો છે ફ્રોમ વાલ્ય ટુ વાલ્મિકી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે એક વાર્તા છે એ વાંચવાની છે અને વાર્તાના આધારે પ્રશ્નના જવાબ લખવાના છે. તો વાર્તા જોઈ લઈએ. વાલિયા ઇઝ વોઝ અ રોબર, એટલે કે એના વિશેના પહેલાં તો આપણે વાર્તાના આધારે સ્પેલિંગો છે એ જોવા પડશે, બરાબર. જેમાં રોબર એટલે લૂંટારો થાય, ફોરેસ્ટ જંગલ વિશેની વાત કરે છે, બરાબર. અફ્રેડ એટલે ગભરાઈ જાય છે. પછી ફેમિલી એટલે પરિવાર. તો આવા સામાન્ય સ્પેલિંગ છે એ આવડી જેવા છે, એની વાત કરી દઈએ, બરાબર. જેમાં આપણે વાત કરીએ કે વાલિયા વોઝ અ રોબર, વાલિયા વોઝ એટલે કે હતો, લૂંટારો હતો. હી લિવડ ઇન અ ફોરેસ્ટ, તે જંગલમાં રહેતો હતો. હી લૂટેડ પીપલ, તે લોકોને લૂંટી લેતો હતો. સો પીપલ વર અફ્રેડ ઓફ હિમ, તેથી લોકો તેનાથી ખૂબ જ ગભરાઈ ગયા હતા. હિઝ ફેમિલી વોઝ નોટ હેપી વિથ હિમ, હિઝ ફેમિલી એટલે કે વાલિયાનું ફેમિલી એટલે કે એમનું કુટુંબ આ બધું કરતો હોવાથી તેનાથી ખુશ નહોતું. વન્સ નારદ મુનિ પાસ્ડ થ્રુ ધ ફોરેસ્ટ, એક વખત નારદ મુનિ છે એ જંગલ પાસેથી પસાર થાય છે. હિઝ એડવાઇસ ચેન્જ્ડ વાલિયસ લાઈફ, તેમની જે સલાહ છે એનાથી વાલીનું જીવન છે એ આખું ચેન્જ થઈ જાય છે. વાલિયા ધ રોબર બીકેમ વાલ્મિકી, વાલિયા જે લૂંટારો હતો એ બની ગયો વાલ્મિકી, ધ સેન્ટ વાલ્મિકી ઋષિ. હી રોટ ધી રામાયણ, તેમણે રામાયણ લખેલી હતી. તો એમના વિશેના જે પ્રશ્નો છે એના વિશેની ચર્ચા કરવાની છે કે એમાં શું જવાબો આવશે, બરાબર. અને સાથે જે પાસે ફોર લાઇન બુક હોય તો એ પણ સ્પેલિંગ ઉચ્ચારો આની અંદર પણ લખતા શીખે સારા અક્ષરે, જેથી કરીને એમાં પણ પ્રેક્ટિસ થાય. ચલો હવે એના જવાબો જોઈ લઈએ બધાયના, એમાં જવાબો શું આવી શકે છે. તો અગાઉ પણ આપણે વાત કરી પ્રમાણે કે નીચે આપેલા શબ્દો પૈકી જે અલગ પડતા હોય ને એ શબ્દને ફરતે રાઉન્ડ કરવાનો. જેમ કે પહેલું છે એમાં ક્લાસરૂમ, લાઇબ્રેરી, પ્લેગ્રાઉન્ડ ને બેડરૂમ. તો અહીં તમે જોઈ શકો ક્લાસરૂમ, લાઇબ્રેરી, પ્લેગ્રાઉન્ડ છે બધું એને લગતું છે, શાળાને લગતું. બેડરૂમ અલગ પડી જાય એટલે એને રાઉન્ડ કરો. બીજું છે એમાં ફ્લાવર્સ, ફ્રૂટ્સ, લીવ્સ ને ગોટ. તો ફ્લાવર, ફ્રૂટ ને લીવ્સ છે એ બધા નિર્જીવ છે, ગોટ છે બકરી એ સજીવ છે, એ અલગ પડી જાય. ત્રીજું છે સિંગિંગ, રીડ, સ્પીકિંગ ને લાફિંગ. તો ગાવું, પછી બોલવું ને લાફ કરવું એટલે કે હસવું, બરાબર. એ બધા બોલતા હોય એના આધારે થાય. રીડ છે વાંચતા હોય એમાં કંઈ મોં ખોલતું નથી, બરાબર, એમ મનમાં વાંચી શકાય એવું છે. અને આ બધા INGવાળા છે, આ અલગ પડી જાય. પાછું ક્રિકેટ, ઈટ, પ્લે, સ્લીપ, બરાબર. ક્રિકેટ છે રમતની વાત છે, આ બધા ક્રિયાપદ છે.
ઈટ એટલે ખાવું, રમવું, સૂવું એ બધાય. તો ક્રિકેટ અલગ પડી જાય છે, એના વિશે રાઉન્ડ કરો. પછી પેન, બોલ, બુક ને શાર્પનર. તો પેન, બુક ને શાર્પનર છે આપણે લખતા વખતે કે રીતના બુકની અંદર કે અભ્યાસ વખતે જરૂરી પડે. બોલ છે રમતી વખતે, એટલે એ અલગ પડી જાય. પછી સન, મધર, ડોટર ને વાઇફ. તો સન સાથે મધર, ડોટર એટલે એને લગતા છે, બરાબર, મા બાપના બાળકો. જ્યારે વાઇફ છે અલગ પડી જાય, એના ઉપર રાઉન્ડ કરો. પોસ્ટમેન, ટીચર, ફાર્મર ને બોય. તો આ ત્રણેય વ્યવસાયને લગતા છે. બોય છે એમનામ છે, એટલે એના ઉપર રાઉન્ડ કરો. પછી લૂઝ, એટ, વેન્ટ ને કેમ. લૂઝ એટલે હારી જવું, વેન્ટ એટલે ચાલ્યું જવું, કેમ એટલે આવું, આવીને હારીને ચાલ્યું જવું. એટ ખાવું અલગ જ ક્રિયા છે, એટલે એના ઉપર રાઉન્ડ કરો. મિલ્ક, કોટન, બફેલો અને ટીથ. તો મિલ્ક એટલે દૂધ, બફેલો એટલે ભેંસ અને ટીથ એટલે દાંત. ભેંસ છે દાંતય છે અને દૂધ પણ આપે છે, કોટન નથી એ અલગ પડી જાય છે, એના ઉપર રાઉન્ડ કરો. રેનકોટ, સ્વેટર, અમ્બ્રેલા અને રેન. તો વરસાદમાં રેનકોટ એટલે છત્રી અને વરસાદ એ ત્રણ એક જ શબ્દ એક જ ઋતુને આધારે છે. સ્વેટર છે શિયાળામાં જરૂર પડે એ અલગ કરો, બરાબર, રાઉન્ડ કરીને. કેટ, ડોગ, બેટ ને કાવ. તો કેટ, ડોગ ને કાવ છે પ્રાણીઓ છે, બેટ છે, બરાબર, રમવા માટે આપણે ઉપયોગ કરીએ, એને અલગ કરી દો. પછી ટ્રી, લીફ, વુડ, બર્ડ. તો ટ્રી એટલે ઝાડ, એના પાંદડા, અને વુડ એટલે લાકડું. બર્ડ છે અલગ પડી જાય છે, બરાબર, એટલે એ જુદું આવશે રાઉન્ડ કરીને. ચોક, ડસ્ટ અને બુક એ બધા એક ક્લાસની અંદર આપણે. ગન છે જુદું પડી જશે, એને રાઉન્ડ કરો. રોસ, મેંગો, સનફ્લાવર અને મોગરા. બાકીના ફૂલ છે, મેંગો છે ફળ છે, એને રાઉન્ડ કરો. પેન, પર્સ, પેન્સિલ, ઇરેઝર. પર્સ છે જુદું પડી જાય છે, પેન, પેન્સિલ ને ઇરેઝર છે લખવા વખતે જરૂર પડે, એટલે પર્સને અલગ કરો રાઉન્ડ કરીને. તો આવી રીતના અલગ પાડી દેવાના છે રાઉન્ડ કરીને. પછી આપણે એક વાર્તા જોઈ, એના આધારે પ્રશ્નના જવાબ લખીએ. હુ વોઝ અ રોબર, બરાબર, વાલિયા વોઝ અ રોબર એટલે વાલિયા લૂંટારો હતો. પછી વેર ડીટ વાલિયા લાઈવ, બરાબર, એટલે ક્યાં રહેતો હતો. હી લીવડ ઇન અ ફોરેસ્ટ, તે જંગલમાં રહેતો હતો. વોઝ વાલિયસ ફેમિલી હેપી વિથ હિમ. નો, હિઝ ફેમિલી વોઝ નોટ હેપી વિથ હિમ. ના, તેમના જે પરિવાર છે તેનાથી ખુશ હતું નહીં. ચોથું છે વોટ ડીડ વાલ્મીકી રાઇટ. તો વાલ્મીકી રોટ ધ રામાયણ, વાલ્મીકીએ રામાયણ લખેલ હતી. એટલે પ્રશ્ન એ હતો કે વાલ્મીકીએ શું લખેલું હતું, કે વાલ્મીકીએ રામાયણ લખેલી હતી. હુ લૂટેડ ધ પીપલ, કોણ લોકોને લૂંટતું હતું. વાલિયા લૂંટેડ ધ પીપલ, વાલિયા છે એ લોકોને લૂંટતા હતા, બરાબર. તો આ રીતના પ્રશ્ન છે, એના જવાબો યોગ્ય રીતે લખવાના છે. તો તમને પ્રવૃત્તિ સહિતનું જ્ઞાન છે એ વિડીયોની અંદર જોવા મળ્યું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. અમારા દ્વારા સતત ને સતત તમારું જ્ઞાન વધતું રહેશે. સારા અક્ષર લખવાના પ્રયત્ન કરજો, જે આવનારા ધોરણમાં તમને ખૂબ જ ઉપયોગી થાય. સાથે જે લોકો પ્લેલિસ્ટની અંદર બીજા વિડીયો જોવા માગતા હોય તો પ્લેલિસ્ટની અંદર પણ હોમવર્ક, સ્વાધ્યાયનને લગતા ઘણા બધા વિડીયોઝ જોવા મળશે, તો એ પણ જોતા રહેજો. જ્ઞાનમાં વધારો કરતા રહેજો. સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા વિડીયો સતત ને સતત તમને મળતા રહે. તો જોતા રહેજો વિડીયો, જ્ઞાનમાં વધારો કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ, ટેક કેર.